મોર્નિંગ બાળ મિત્રો, પ્રાણીઓમાં પોષણમાં આપણે પોષણની જે ચર્ચા કરી હતી એમાં મનુષ્યમાં પોષણને ભાગ ત્રણ ભાગ બે ની અંદર આપણે ચર્ચા કરી હતી. મનુષ્યમાં પાચન, પાચન એટલે કે જટિલ ઘટકને સરળ ઘટકમાં રૂપાંતર કરે તેને પાચન કહેવાય. પાચન તંત્રની વ્યાખ્યા પણ જોઈ લીધી. પાચન તંત્ર એટલે કે પાચન અંગો મળી જે તંત્રની રચના કરે તેને પાચન તંત્ર કહે છે. ત્યારબાદ પાચન અંગોની આપણે ચર્ચા કરી હતી એટલે કે મનુષ્યમાં પાચન કેવી રીતે થાય. તો મોની અંદર મુખાગ્રહની ચર્ચા કરી કે મુખાગ્રહમાં આપણે અન્નળી અને મુખાગ્રહમાં દાંત અને જીભ આ બંનેની ચર્ચા કરી રહ્યા છીએ. હવે આપણે અન્નળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, મળાશય, મળદ્વાર, ચર્ચા કરવાની છે. હવે બાળમિત્રો આપણે વાત કરીએ છીએ કે પાચન અંગોની, કે મનુષ્યની અંદર પાચનમાં આપણે સૌથી પહેલા ચર્ચા તો કરી લીધી. હવે પાચનમાં અન્નળીની ચર્ચા કરીએ તો અન્નળીમાં જોઈએ તો અન્નળી ગળામાં ગળાથી થઈ અને છાતીમાં પ્રવેશી અને જો પ્રવેશે છે એટલે ગળામાં થઈને છાતીમાં પ્રવેશે. અન્નળીની દિવાલનું હલનચલનના કારણે બહુ નાજુક હોય છે. તે હલનચલનના કારણે ખોરાક આપણો જે મોંમાં કોળિયો મૂકેલો હોય છે તે કોળિયો અહીંથી જે કોળિયો મૂકવામાં આવે છે મોંમાંથી એ અન્નળી મારફતે થઈ અને તે આગળ વધે છે. કારણ કે અન્નળીની દિવાલ હલનચલન કરે છે એના કારણે આપણો જે પાચન ખોરાક છે એ આગળ વધે છે. હકીકતમાં હલનચલન સંપૂર્ણ પાચન માર્ગમાં જોવા મળે છે. આખી અન્નળીનો જે પૂરેપૂરો માર્ગ છે એ પૂરેપૂરા માર્ગમાં હલનચલન નળીનું થતું હોય છે, માટે ખોરાક આગળ ધકેલાય છે. ક્યારેક જઠર દ્વારા ખોરાક સ્વીકારાતો નથી. કેટલીક વાર જઠર દ્વારા એટલે કે આ ખોરાક આગળ જઈ ક્યાં જશે તો અન્નળી પછી નંબર એક એટલે કે નંબર ત્રણ પર અન્નળી, અન્નળી પછી જઠર, નંબર ચાર પર જઠર, તો જઠરમાં પહોંચે. પણ કેટલીક વાર આ ખોરાક જઠરમાં સ્વીકારાતો નથી અને ન સ્વીકારાતા કારણે તે ખોરાક ઘણી વાર આપણે ઉલટી દ્વારા બહાર આવી જાય છે અને બહાર આવવાના કારણે તે યાદ કરો કે તમને આ કારણે આવો વિચાર આવે. તમારા માતા પિતા શિક્ષક કોઈ પૂછશો તો તમને ખ્યાલ આવશે કે આ ખોરાક કેમ આવે તો ઉલટી થવાના કારણે. તો ઉલટી શાના કારણે થઈ એની ચર્ચા આપણે ખાસ ટોપિકમાં કરવાની છે, પણ એ પહેલા આપણે આકૃતિ જોઈ લઈએ અન્નળીની. હવે બાળ મિત્રો, મો માટે આપણે જે ખોરાક લીધો એ ખોરાક તો લઈ લીધો. હવે ખોરાક ક્યાં આવ્યો? ખોરાક અન્નળી. અહીંયા તમે જોઈ શકો આ અન્નળી છે. અન્નળીમાં આ જે ભાગ તમને દેખાય છે એ ખોરાક આવતો, તો ગળામાંથી છાતી સુધીના ભાગમાં જઠર સાથે જોડાયેલી છે એટલે એ ખોરાક આવતા આવતા અન્નળી હલે છે અને હલનચલનના કારણે ખોરાક આગળ વધે છે અને જઠરમાં આવે. તો હવે પછી આપણે જઠરની ચર્ચા કરી લઈએ. હવે આપણે જઠરની ચર્ચા કરી લઈએ તો પાચન અંગમાં જઠરની વાત કરીએ તો જઠરની દિવાલ કોથળી જેવી, જાડી કોથળી જેવી દિવાલ હોય છે અને જઠરનો આકાર યુ જેવો હોય છે. તો જઠરની વાત કરીએ તો અહીંયા તમને જઠરની આકૃતિ દેખાય છે. તો જઠર આ જે પાચન માર્ગમાં મોની અંદર આ મુખાગ્રુ અને મુખાગ્રુ પછી અંદરી પછી જઠર. તો જઠરમાં આપણે જોઈએ જઠરની દિવાલો જાડી ઉભરી જેવી હોય છે એટલે કે જાડી દિવાલની ઉભરી જેવી બનેલી હોય છે, તેનો આકાર જૂ જેવો છે. પાચન માર્ગમાં સૌથી પહોળો માર્ગ છે. જો પાચન માર્ગમાં સૌથી પહોળો માર્ગ હોય તો એ કયો છે? તો જઠર છે. હવે વાત કરવાની છે જઠર. તો જઠર અહીંયા જે આપણે મોંમાંથી જે ખોરાક લીધો તે ખોરાકનો કોળિયો કોને લીધો? તો જઠરની દિવાલ હવે અહીંયા ચિત્રની અંદર જોઈશું અને ચિત્ર દ્વારા આપણે ચર્ચા કરીશું. હવે બાળમિત્રો, અહીંયા આપણે જોઈ શકીએ છીએ જઠરની દિવાલમાં કેટલીક પ્રક્રિયા છે. અહીંયા તમે જોઈ રહ્યા છો કે આ ખોરાક જ્યારે
હાઇડ્રોક્લોરિક એસિડ ના પાચક રસ નો સ્ત્રાવ કરે છે, પાચક રસ નો સ્ત્રાવ કરે છે અને જઠરની અંદરની દિવાલને રચના આપે નાના આંતરડાની વાત કરીએ તો પ્રોટીન
ચરબી અને કાર્બોહાઈડ્રેટનું પાચન પાચન થાય છે. તો અહીંયા ખૂબ જ ક્લિયર વાત કરવાની છે કે નાના આંતરડામાં કેટલા ત્રણ ઘટકો, આહારના ત્રણ ઘટકો પ્રોટીન, ચરબી અને કાર્બોહાઈડ્રેટનું પાચન થાય છે, સરળ ઘટકમાં રૂપાંતરિત થાય છે અને અંશત પાચન થઈ અને ખોરાકના દરેક એટલે કે માનવ શરીરના દરેક કોષ સુધી પહોંચે છે. પણ એમાં ખાસ યાદ રાખવાનું છે કે ચરબી એ પિત્તરસ દ્વારા તૂટે છે, જ્યારે સ્વાદુપિંડ રસ દ્વારા પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને ચરબી ત્રણેય ત્રણ પર કાર્ય થાય છે. અંશત પાચિત ખોરાક હવે નાના આંતરડાના નીચેના ભાગમાં પહોંચે છે અને અંતે ખોરાક ક્યાં પહોંચે છે, નાના આંતરડાના નીચેના ભાગે પહોંચે, જ્યાં નાના આંતરડાના પાચક રસો ખોરાકના બધા જ ઘટકોનું પાચન પૂર્ણ કરે. હવે આ તો શરૂઆતનું પાચન હતું, આ નાના આંતરડાના શરૂઆતનું પાચન હતું. હવે જયારે એ ખોરાક નાના આંતરડાના 7.5 મીટર લાંબુ છે, નાનું આંતરડું કેટલું લાંબુ છે, 7.5 મીટર લાંબુ છે, એ આંતરડાનો ખોરાક એક નાના આંતરડામાં નીચે જાય ત્યારે અંશત અપાચિત ખોરાક, જેટલો ખોરાક પાચિત વધ્યો છે એ બધા જ ઘટકોનું પાચન પૂર્ણ કરે છે. સંપૂર્ણ રીતે ખોરાકનું અહીંયા પાચન પણ કાર્બોહાઈડ્રેટનું પાચન થઈ ગ્લુકોઝ જેવી સરળ શક્કરમાં ફેરવાય છે. એટલે આ પણ ખૂબ જ મહત્વનું ખાસ અગત્યની વાત છે. એ પણ વાત કરી લઈએ આપણે નાના આંતરડામાં ઘણા બધા ઘટકોનું જે ચર્ચાની વાત છે એ પણ આપણે જોઈએ. તો ખોરાક ક્યાં પહોંચ્યો, તો ખોરાક હવે પહોંચ્યું છે નાના આંતરડાના નીચેના ભાગે, જ્યાં અંશત વધેલો ખોરાકનું સંપૂર્ણ પાચન થશે. એમાં સૌથી પહેલા કાર્બોહાઈડ્રેટનું પાચન સામા થાય છે, તો આ ખાસ પ્રશ્ન પૂછાય છે પરીક્ષામાં, તો કાર્બોહાઈડ્રેટનું સંપૂર્ણ પાચન સામા થઈ જશે, તો એ આપણે છે ગ્લુકોઝમાં, ગ્લુકોઝ એટલે સરળ શક્કરામાં. તો ગ્લુકોઝની વાત કરીએ એના પછી બીજા નંબરે સામું પાચન થાય છે. તો બીજા નંબરે પણ તમે જોઈ શકો છો કે ચરબીનું પાચન જે ફેટિક એસિડમાં થાય છે, એટલે કે ફેટી એસિડ અને ગ્લિસરોલ અને પ્રોટીન એમિનો એસિડ. બીજા નંબરે પ્રોટીન નું પાચન એમિનો એસિડમાં. હવે અહીંયા આપણે મગજમાં એક વાત ક્લિયર કરવાની છે. કઈ વાત ક્લિયર કરવાની છે, તો નાનું આંતરડું ગુજરાતમાં 7.5 મીટર લાંબુ છે, એ વાદુ યકૃતમાંથી એમાં બે ગ્રંથિઓ રહે છે. નાના આંતરડા કેવી રીતે એક શરૂઆતના ભાગે ઉપરના ભાગે આવી કઈ, તો યકૃત, યકૃતમાંથી પિત્તરસ, એમાં પિત્તાશય પિત્તાશય પિત્તરસ, સ્વાદુપિંડમાં સ્વાદુપિંડરસ. હવે જો યકૃતમાં કાનો ચરબીનું પાચન થાય પણ સંપૂર્ણ ચરબીનું પાચન થતું નથી, ચરબીનું પાચન થાય પણ સંપૂર્ણ ચરબીનું પાચન થતું નથી, તો અહીંયા ચરબી વધશે. અને જ્યારે સ્વાદુપિંડરસ દ્વારા કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ચરબી ત્રણેય ત્રણનું પાચન પણ સંપૂર્ણ થતું નથી, પછી એ ખોરાક ક્યાં જાય છે, આ વાત ક્લિયર કરવા, એ પછી ખોરાક ક્યાં જો નાના નાના નીચેના ભાગે, તો નીચેના ભાગે જયારે જાય છે ત્યારે એનું સંપૂર્ણ પાચન થઈ જશે, કારણ કે નાની આંતરડાની દિવાલમાંથી પાચક રસ ભરશે અને પાચક રસનો સ્ત્રાવ થશે. એ પણ એક પ્રકારનો રસ છે, એ ભરશે ખોરાકમાં અને ખોરાકમાં ભરશે એટલે કાર્બોહાઈડ્રેટનું ગ્લુકોઝમાં, ચરબીનું ફેટી એસિડ અને ગ્લિસરોલમાં અને પ્રોટીનનું એમિનો એસિડમાં રૂપાંતર કરે છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સંપૂર્ણપણે આપણે આનું રૂપાંતર જોઈ ગયા. હવે આપણે આકૃતિ દ્વારા જોઈ લઈએ. આપણે ચર્ચા કરી રહ્યા છીએ નાના આંતરડા. હવે નાના આંતરડામાં શોષણ, હવે આપણે સમજવાનું કે નાના આંતરડામાં શોષણ એટલે પ્રક્રિયા કઈ રીતે થાય. આપણે જોઈતો લીધું કે નાના આંતરડા દ્વારા યકૃત દ્વારા ચરબીનું બરાબર સ્વાદુપિંડ દ્વારા કાર્બોહાઈડ્રેટ પ્રોટીન અમુક ખોરાકનું પાચન થાય છે. હવે આ શોષણ કઈ રીતે છે, જે પાચન તો થઈ ગયું પણ એ ખોરાકનું શોષણ કઈ રીતે થાય છે. હવે પાચિત ખોરાક નાના આંતરડાની દિવાલમાં રુધિર વાહિનીમાંથી પસાર થાય છે, જેને શોષણ કહે છે. અહીંયા તો પાચિત ખોરાક નાના આંતરડાની દિવાલમાં રહેલા રુધિર વાહિનીમાંથી પસાર થાય છે, જેને શોષણ કહે છે. આ એક વ્યાખ્યા આવી, પરંતુ રુધિર વાહિનીનો પાચન ખોરાક કોણ પહોંચાડે એની પણ ચર્ચા અહીંયા જોવાની છે.
નાના આંતરડાની અંદરની દીવાલો હજારો આંગળીઓ જેવા, હજારો આંગળીઓ જેવા પ્રવર્તો જોવા મળે છે. હજારો આંગળીઓ જેવા નાના નાના પ્રવર્તો જોવા મળે છે, જેને રસાંકુરો કહીએ છીએ. શું કહીએ છીએ? રસાંકુરો. શું તમે અનુમાન બાંધી શકો છો કે આ રસાંકુરો નાના આંતરડામાં શું ફાળો ભજવે છે? એટલે નાના આંતરડામાં શોષણની વ્યાખ્યા આપીએ, પણ આજે તમને દેખાય ટોપિક છે કે આવા નાના આંતરડામાં રૂઢિ વાયુમાં આપણે આંગળીઓ જેવા સપાટીમાં વધારો કરે છે. દરેક રસાંકુરો પાસે પોતાની સપાટી પર પાતળી અને નાજુક રુધિર કેશિકાઓ હોય છે. હવે આ જે રસાંકુરો છે, રુધિરવાહિની દિવાલ નાના આંતરડાની એ દિવાલ ઉપર નાના નાના આંગળી જેવા પ્રવર્ધો આવેલા છે, તે પ્રવર્ધોને રસાંકુરો કહેવામાં આવે છે. તે રસાંકુરોની પાતળી સપાટી પર રુધિર કેશિકાઓ આવેલી છે અને કેશિકાઓનું કાર્ય છે રસાંકુરોની સપાટી પર પાચિત ખોરાકનું શોષણ કરવું. જે યકૃત અને પાદુપિંડ દ્વારા નાના આંતરડામાં જે ખોરાકનું પાચન થયું છે તે પાચિત ખોરાકનું શોષણ કરવું. શોષાયેલા ખોરાકને રુધિરવાહિની દ્વારા શરીરમાં, હવે આ જે રસાંકુરો ખોરાકનું શોષણ કરશે, રુધિર કેશિકાઓ ખોરાકની જેની સપાટી પર પાચન કરશે, એ પાચન કરેલા ખોરાકને કોને આપશે? આલિયા જે મેં લખ્યું છે એ રુધિરવાહિનીઓને આપશે. કોને આપશે? રુધિરવાહિનીઓને આપશે. એ રુધિરવાહિનીઓને આપશે અને એ રુધિરવાહિનીઓ ક્યાં પહોંચાડશે? માનવ શરીરના દરેક કોષ સુધી. શરીર માટે જરૂરી પ્રોટીન જેવા ઘટક ઘટકનું બંધારણ ખૂબ વપરાય છે અને દરેક શરીરના કોષો સુધી, અંગો સુધી પહોંચાડવા, જેને અભિશોષણ કહેવામાં આવે છે. અને આ કાર્ય રુધિરવાહિની દ્વારા થાય છે. કોષમાં ગ્લુકોઝ ઓક્સિજન દ્વારા તૂટે છે અને ગ્લુકોઝની પણ આપણે વાત કરી કે ગ્લુકોઝ એટલે કે પાચન થયેલો કાર્બોદિત છે. એ કાર્બોદિતનું રૂપાંતર ગ્લુકોઝ ઓક્સિજન દ્વારા તૂટી જાય છે આખો કાર્બોદિત અને કાર્બોદિતનું પાચન થઈ જાય છે અને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બંને ઉત્પન્ન થાય છે. એમાં એટલે વધારાનો જે કાર્બન ડાયોક્સાઇડ છે અને પાણી છે, કાર્બોદિત તો લઈ જશે મનુષ્ય રુધિરવાહિનીઓ દ્વારા એ વિવિધ ભાગો સુધી પહોંચી જશે, પણ કાર્બન ડાયોક્સાઇડ પાએ પાણી ઉત્પન્ન થશે અને શક્તિ પણ છૂટી પડે છે, જેના પરથી આપણે કાર્ય કરી શકીએ. જે ખોરાક અપચિત છે, વણ શોષાયેલ, હવે નાના આંતરડામાં સંપૂર્ણ ખોરાકનું પાચન થઈ ગયું, હવે જે અપાચિત ખોરાક છે જે પાચન થયા વગરનો છે, એ કાર્બન ડાયોક્સાઇડ અને પાણીયુક્ત છે, તે ખોરાક હવે ક્યાં જશે? કોળિયાને વધ્યો છે. આજે તમને દેખાય છે આગળ આગળ મુજબ મોટું આંતર મુજબ કે મોટા આંતરડામાં હવે એ ખોરાક જશે. તો હવે આપણે વાત કરવાની છે મોટા આંતરડાની. હવે બાળમિત્રો આપણે મોટા આંતરડાની વાત કરીએ તો મોટું આંતરડું એ પહોળું અને ટૂંકું છે. મોટું આંતરડું કેવું છે? પહોળું અને ટૂંકું છે. 1.5 મીટર લાંબુ છે. એટલે કે નાનું આંતરડું કેટલું લાંબુ હતું? 1.5 મીટર લાંબુ હતું, ત્યારે મોટું આંતરડું 1.5 મીટર લાંબુ. હવે આપણે વાત કરીએ તો પાણી જયારે દરેક અણુનું કાર્ય જોઈએ, સૌથી પહેલા આપણે ચર્ચા કરીએ એ પહેલા જોઈએ આપણે મોટા આંતરડાની ચર્ચા કરીએ તો પાણી અને ક્ષારોનું શોષણ કરે છે. પાણી અને ક્ષારો શું કરે છે? મોટા આંતરડાની દિવાલો જે છે એ દિવાલો દ્વારા પાણી અને કેટલાક ક્ષારોનું શોષણ થાય છે અને શોષણ કર્યા બાદ જે અર્ધપાચિત ખોરાક છે એ અર્ધપાચિત ખોરાક મળ સ્વરૂપે નિકાલ પામે છે, જેની વ્યાખ્યાને આપણે પ્રશ્ન પૂછાય કે મળ ત્યાગની વ્યાખ્યા આપો તો યોગ્ય સમય અંતરે અથવા યોગ્ય સમયગાળામાં મળ દ્વારા અર્ધપાચિત ખોરાકનું જે નિકાલ થાય છે અથવા તો મળદ્વાર દ્વારા સમયાંતરે નિકાલ થતા ખોરાકને પ્રક્રિયાને મળત્યાગ કહેવામાં આવે છે. હવે આ બધી વસ્તુ સમજી લીધી આપણે કે મોંથી મુખાગુરુ, મુખાગુરુમાં દાંત અને જીભ, અન્નળી, જઠર, પછી જઠરમાં યકૃત અને સ્વાદુપિંડ, પછી ત્યારબાદ ખોરાકની પાચનની પ્રક્રિયા સમજી લીધી, નાના આંતરડું નાના આંતરડામાં ખોરાકના શોષણની પ્રક્રિયા સમજી લીધી,
મોટા આકારની પ્રક્રિયા. હવે આપણે ટૂંકમાં જો સમજવું હોય મનુષ્યના પાચન અંગો દ્વારા થતું પાચન અને કયું અંગ કયું કાર્ય કરે છે તે આપણે ટૂંકમાં અહીંયા વર્ણવી શકીએ છીએ. તો સૌથી પહેલા આપણે પાચન તંત્રના અંગોની વાત કરીએ. મનુષ્યમાં પાચન, એમાં આપણે પાચન તંત્ર, તંત્ર પછી પાચન તંત્ર એટલે પાચન અંગો. એમાં અંગોમાં આપણે જોઈએ સૌથી પહેલા આવશે તો અહીંયા લખું છું હું મો. તો મોમાં દાંત અને જીભનું કાર્ય જે છે એ સમજી લીધું. ત્યારબાદ અન્નળી, ટૂંકમાં આટલું યાદ હોવું જોઈએ. તો અન્નળીનું કાર્ય અહીંયા અંગો છે. આ શું છે? અંગો અને આ કાર્ય. તો ચલો અન્નળીનું કાર્ય ખોરાક લે જઠરનો અંગો એટલે જઠર સ્વીકારે અથવા જઠરનું કાર્ય શું છે? તો જઠર અન્નળીની પાસેથી ખોરાક લે છે. હવે શું આપણે જઠર? તો જઠરમાં બે કામ છે, યકૃત અને સ્વાદુપિંડ. તો યકૃતમાંથી પિત્તરસ ને સ્વાદુપિંડમાંથી સ્વાદુપિંડ રસ અથવા સ્વાદુ રસ પણ કહેવાય. અને ત્યારબાદ ક્યાં થશે? નાના આંતરડા એટલે જઠર નાના આંતરડાને ખોરાક આપશે. તો નાનું આંતરડું એટલે આપણને એવી રીતે ખબર પડે કે આંતર પંચ લાગુ છે, તો લાગુ છે બરાબર. એનું કાર્ય, એનું કાર્ય શું હતું? તો પ્રોટીન, ચરબી અને કાર્બોદિત નું પાચન કરે છે. અને એની પ્રક્રિયા કેવી રીતે કરે છે એ પણ આપણને યાદ આવવું જોઈએ. ધારો પ્રોટીન, ધારો કે જો ઉદાહરણ કાર્બોદિત ગ્લુકોઝ અને સરચક્રામાં ચરબી નું ફેટિક એસિડમાં અને પ્રોટીન નું એમિનો એસિડમાં આપણને યાદ હોવું જોઈએ. જઠર, તો જઠરમાં અંશત સારું પાચન થાય છે. તો અંશત જઠરમાં લખેલું છે અંશત પ્રોટીન નું પાચન થાય છે. એના પછી મોટું આંતરડું, તો મોટા આંતરડામાં શું થાય છે? તો મોટા આંતરડામાં પાણી અને કેટલાક ક્ષારની વાત કરીએ આપણે, ક્ષારનું શોષણ થાય. ત્યારબાદ મળા છે, તો મળા છે તો શું કરે છે? તો કચરાનો સંગ્રહ કરે છે, અપાચિત ખોરાક છે. અને મળ ત્યાગ અથવા મળ દ્વારા મળ ત્યાગ થાય છે કચરાનો. તો સીધે સીધું બધે બધું આખી પ્રોસેસ છે પાચન તંત્રની, પાચન ક્રિયાઓ કયો શું કરે છે એ બધું જ આપણને ખ્યાલ આવે છે. હવે બાળકનું આપણે વાત કરવાની છે ઘાસ ખાતા પ્રાણી એટલે કેટલાક પ્રાણીઓનું પાચન કઈ રીતના હોય છે એ આપણે નેક્સ્ટ ભાગમાં ચર્ચા કરીશું. નમસ્કાર.